બગસરામાં વાંજાર નાતીવાડી ખાતે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા શહેરના વાંજાર જ્ઞાતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપી. ત્યારે હાલ શહેરના તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં વાંજા જ્ઞાતિ વાડી ખાતે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાજેતરમાં જ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા જિલ્લાના વાંજા જ્ઞાતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપીને કેન્ડલ માર્ચ યોજવામાં આવેલ, જેમાં શહેરના વિવિધ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાઈને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ તકે ઉપસ્થિત રહેલા બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયા, શરાફી મંડળી ચેરમેન રશ્મિન ડોડિયા તેમજ રાજુભાઈ દેવલોક, હરિભાઈ ભટ્ટી, સ્નેહી પરમાર તેમજ બગસરા શહેરના નામી અનામી આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, તેમજ પાકિસ્તાનને તેમજ આતંકવાદીઓને જલ્દીથી જલ્દી આપણી સરકાર દ્વારા બદલા સ્વરૂપે સબક શીખવાડવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી, તેમજ બગસરા વાંજા જ્ઞાતિ દ્વારા રૂપિયા 52,000 એકત્ર કરી શહીદ થયેલા સૈનિકોને સહાય રૂપે મોકલવામાં આવશે, તેમજ આપણી ભારત સરકાર તત્કાલ પાકિસ્તાન ઉપર હુમલો કરી આપણા શહીદ થયેલા જવાનોનો બદલો જલ્દીથી પૂરો કરે તેવી સમગ્ર પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી અને હાજર રહેલા બહેનો અને ભાઈઓ એક જ વાર સાથે ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા. જય હિન્દ જય ભારત, રાજુભાઈ દેવલુક, હરિભાઈ ભટ્ટી, સ્નેહી પરમાર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને પુલવામાં શહીદ થયેલા 44 જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક સાથે સૂર વહેતો કર્યો કે આતંકવાદીઓને જલ્દીથી જલ્દી સરકાર દ્વારા બદલો લે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી, તેમજ બગસરા વાંજા જ્ઞાતિ દ્વારા રૂપિયા 52,000 એકત્ર કરી શહીદ થયેલા સૈનિકોને સહાય રૂપે મોકલવામાં આવશે, સમગ્ર દેશમાં બદલો લેવાની માંગ કરવામાં આવેલ અને હાજર રહેલા બહેનો અને ભાઈઓ એક જ સૂર સાથે ભારત માતા કી જય વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા હતા. બગસરા વિસ્તારના આવેલ વાંજાવાડ ખાતેની વાડીમાં વાંજા જ્ઞાતિ સમાજ, આજુબાજુના અમારા મુસ્લિમ ભાઈઓ, અન્ય સમાજના ભાઈઓ મળીને કાશ્મીરના પુલવામાં જે પાકિસ્તાનીઓ આતંકવાદ મારફત આપણા 42 જવાનોને હું એમ કહું ક્રૂર હત્યા કરી છે, એ શહીદ થયેલા આપણા જવાનોની શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈને આજે જ્યારે સમગ્ર દેશની અંદર એકી અવાજે કોમ ના જાત વાળા તળા બધું ભૂલીને માત્ર ને માત્ર શહીદોનો સૂરમાં સૂર પુરાવીને સમગ્ર સમાજનો એક સૂર છે કે બસ હવે ઘણું થયું, પાકિસ્તાનને એનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, બદલો માત્ર ને માત્ર બદલો લ્યો, કઈ રીતે લેવો એ સરકાર અને સેના ઝડપથી પોતાનો નિર્ણય કરી અને બદલો લે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.